ખેડૂત મિત્રો, આંબા કલમની અંદર ચોમાસા પછી આપણે સાફ કરાવીએ છીએ તો આપણે બ્રશ કટરની મદદથી પણ સાફ કરાવી શકીએ છીએ. કારણ કે મોટો જે ચાસ હોય છે એટલે આપણે કલમ 15x7.5 યા એના કરતાં કોઈ નજીક રોપી હોય તો 15 ફૂટવાળો જે આપણો ગારો છે એક કલમથી બીજા કલમ વચ્ચે, એમાં તો આપણે ટ્રેક્ટરની મદદથી ખેડ કરી શકીએ છીએ. પણ જે નજીકનો ગારો છે એની અંદર ટ્રેક્ટર ચાલશે નહીં, તો એને સાફ કરવા માટે આપણે બ્રશ કટરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બાકીનું જે પણ ઘાસ રહે છે એને આપણે ટ્રેક્ટર દ્વારા કાઢી શકીએ છીએ. તો આપ અહીં જોઈ શકો છો કે એક કલમથી બીજી કલમની વચ્ચે બ્રશ કટરની મદદથી સાફ કરવામાં આવે છે. આ મશીનની મદદથી ઓછા સમયની અંદર ઝડપથી આપણે કામ કરી શકીએ છીએ. મજૂરો દ્વારા આપણે કામ કરાવીશું તો એમાં ઘણો ખર્ચ અને સમય જઈ શકે છે, માટે આ મશીનથી ઝડપથી આપણે કામ કરી શકીએ છીએ અને એક સરખું કામ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો કે મશીન એક સરખું સાફ કરે છે. મજૂરો થોડું ઉપરથી યા ઓછું વધારે સાફ કરી શકે છે, પણ મશીન એક સરખું સાફ કરશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા ગ્રુપમાં જોડાવવા માંગતા હો તો સ્ક્રીન પર જે નંબર બતાવવામાં આવે છે એના પર અમને હાઈ લખી અને મેસેજ કરી શકો છો.